गुड मॉर्निंग। चलो आपणे चेप्टर नंबर चार छे, चेप्टर नंबर चार समुदाय छे, ए समुदाय विषे आपणे आगळ अभ्यास करीए। आपणे जे लास्ट समुदाय छे, ए लास्ट समुदाय आपणे कयो भण्या हता? तो काले आपणे मृदुकाय समुदाय भण्या हता। संधिपा समुदाय सौथी मोटो समुदाय, अने एना पछी बीजा नंबरनो जो मोटो समुदाय होय तो मृदुकाय समुदाय। आ बे समुदाय विषे आपणे संपूर्ण अभ्यास कर्यो। आजे आपणे एक नवा समुदायनी वात करी छे, समुदाय सूळत्वचि। ओके, आ समुदाय छे એ થોડોક નાનો પણ છે। હવે આ જે સૂળત્વચી પ્રાણીઓ છે, એ સૂળત્વચી પ્રાણીઓની વાત કરીએ તો એની અંદર જે ઉદાહરણ છે, સમુદ્ર, તારા, પછી તમે કહે સમુદ્ર કાકડી, સાગર ગોટા, સ્ટાર ફિશ, બરડ તારા, બરાબર છે, એ બધાનો સમાવેશ થાય। તો તમે દેખો કે બધા તમને પાણીમાં જ જોવા મળે। સ્ટાર ફિશ છે, એ સ્ટાર ફિશ બરાબર છે, બધાએ જોઈ હશે કે જે સ્ટાર ફિશ છે એ સ્ટાર ફિશ આપણને ક્યાં જોવા મળે છે? તો પાણીની અંદર જોવા મળશે। તો સ્ટાર ફિશ દરિયામાં જોવા મળશે આપણને, એટલે દરિયાવાસી છે, બરાબર, દરિયાની અંદર જોવા મળશે। પાંચ પાંચ હસ્તો હશે, બરાબર છે, તો સ્ટાર ફિશ છે એની અંદર પાંચ હસ્તો, એક બે ત્રણ ચાર પાંચ, બરાબર। પછી બરડ તારા છે, પછી સમુદ્ર તારા છે, બરાબર છે, એની અંદર પણ આપણને પાંચ પાંચ હસ્તો જોવા મળશે। સાગર ગોટા છે, સાગર ગોટા આપણને જસ્ટ લાઈક આ રીતની રચના હશે, પણ મોસ્ટ ઓફ આપણે આ જે એનિમલ્સ એની અંદર આપણને પાંચ હસ્તોની સંખ્યા જોવા મળે છે। આ સૂળત્વચી પ્રાણીઓ છે, એ સૂળત્વચી પ્રાણીની વાત કરીએ તો પહેલાં આપણે એનું આયોજનનું સ્તર જોઈ લઈએ, તો આપણને જલ્દી ખબર પડશે કે એની અંદર જે આયોજનનું સ્તર છે કઈ રીતની રચના જોવા મળશે। સૌથી પહેલાં તો આપણે દર વખતે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે। હવે બધા જ આપણને કેવા થશે? અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે। પછી કયા આવશે? ત્રિગર્ભસ્તરીય, ત્રિગર્ભસ્તરીય પ્રાણી જોવા મળશે। દેહકોષ્ઠી પ્રાણીઓ છે, દેહકોષ્ઠી પ્રાણીઓ છે। ઓકે, એટલે આની અંદર આપણને જે રચના જોવા મળશે એ રચના આપણને કેવી જોવા મળશે? ત્રિગર્ભસ્તરી અને દેહકોષ્ઠી પ્રાણીઓની આપણને રચના જોવા મળે છે। પછી આ જે પ્રાણીઓ છે ને એની આપણે વિશિષ્ટતા જોઈએ, આપણે સમમિતિ જોઈએ। તો આપણે શરૂઆતમાં આપણને જેટલા પણ સમમિતિ હતી આપણે અર્ય સમમિતિ કીધી, પછી આપણે બધામાં દ્વિપાર્શ્વીય સમમિતિ કીધી। અહીંયા થોડુંક ચેન્જ છે, ચેન્જ એટલે કદાચ એમસીક્યુના પણ અહીંથી નીકળી શકે। આ જે સૂળત્વચી પ્રાણી છે એ સૂળત્વચી પ્રાણીઓમાં બે અવસ્થા, પુખ્ત અવસ્થા અને ડિંભ અવસ્થા, બે અવસ્થા છે, અને બે અવસ્થામાં સમમિતિ બદલાઈ જાય છે। બે અવસ્થા છે એની અંદર આપણને સમમિતિ બદલાઈ જાય છે। જો પુખ્ત અવસ્થા હશે ને તો એની અંદર તે અર્ય સમમિતિ, અર્ય સમમિતિ, અને જો ડિંભ અવસ્થામાં હશે ને તો એ દ્વિપાર્શ્વીય સમમિતિ। તમે જુઓ કે અહીંયા બદલાઈ ગયું। અંગતંત્ર સ્તરીય આવ્યો છે એટલે જેટલા પણ તમે સમુદાય ભણ્યા એને આગળ જતા જશો એટલે આ બધા અંગતંત્ર સ્તરીય, એટલે જેટલા પણ ક્ષેત્રે ભણશો એટલે બધામાં તો અંગોનું નિર્માણ થઈ જ ગયું છે, અંગતંત્ર બની જ ગયું છે। ત્રિગર્ભસ્તરી છે, દેહકોષ્ઠી છે, હવે બધા દેહકોષ્ઠી પ્રાણી થશે ચેન્જ। આમ તમે શું થાય કે બધાની અંદર આપણે દ્વિપાર્શ્વ સમમિતિ ચાલુ કરી હતી, આપણે આગળ જે મૃદુકાય હતું એની અંદર ચેન્જ હતું કે ત્યાં તમને અસમમિતિ જોવા મળી હતી, અહીંયા પાછો ચેન્જ આવ્યો કે એ પુખ્ત અવસ્થામાં હોય ને ત્યારે એ અર્ય સમમિતિ ધરાવે, અને જો ડિંભ અવસ્થામાં હોય ને ત્યારે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે। આ થયો તમારો એસક્યુ। એટલે જ્યારે તમને એસક્યુ પણ ઘણી વખત બહુ જ તમને પૂછવામાં આવે ત્યારે કન્ફ્યુઝ થઈ જવાય, તો અહીંયા તમને એક હાઈલાઈટ થયો, બરાબર। ચાલો હવે આ સમુદાયના પ્રાણીઓ છે, એ સમુદાયના પ્રાણીઓની અંદર આપણને દરિયામાં જોવા મળે એટલે સંપૂર્ણ દરિયાવાસી થઈ ગયા। હવે એની અંદરની વાત કરીએ તો છે ને સ્ટાર ફિશ આપણે જો દોરીએ તો એની અંદર પણ પાંચ હસ્તો બતાવીએ। ઓકે, હવે આ જે સ્ટાર ફિશ છે એ સ્ટાર ફિશની વિશેષતા શું છે? તો જો એના શરીરની અંદર આપણે આ રીતની રચના જોઈએ છે, પણ તમે ઘણી વખત જોયું હશે ડિસ્કવરી પર, તો તમને એની અંદર આવી રીતે શરીર પર આ રીતની રચના હશે, આ રીતની રચના હશે, બરાબર। બીજું શું થશે કે એના શરીર છે ને એ શરીર પર અંતકંકાલ છે, તો તમે જો કેટલી વખતે આપણે કંકાલ નોતા આની અંદર અંતકંકાલ છે, અને એ જે અંતકંકાલ છે ને એ અંતકંકાલ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા છે, અને એ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા છે એટલે એની અંદર આ રીતે
આ રીતની અંદર રચના જોવા મળશે, રાજ અંતકંકાલ જોવા મળશે. અને એની અંદર 16 જેવી રચના જોવા મળશે, એટલે 16 ધરાવતા રચના જોવા મળશે. એટલે એ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા છે અને અંતકંકાલ તરીકે વર્તે છે. એટલે એ 16 ધરાવે છે શોર્ટમાં, અને 16 ધરાવતી જે રચના ધરાવે છે અને એને કારણે આખું જામ છે એનું પ્રાણી આમ થઈ જશે. એટલે એની અંદર અંતકંકાલ છે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે અને 16 ધરાવે છે. એટલે આ જે પ્રાણીઓને કહેવાય છે 16 ત્વચી સમુદાયના પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે આપણે સ્ટારફિશ છે, કયા છે? તો સ્ટારફિશને તમે જુઓ છો તો આ રીતે સ્ટારફિશ, ચલો આના 5 છે તો આ રીતે સ્ટારફિશ આમાં ચાલે છે. ઓકે, ચાલે છે ને, પોતાના 5 હસ્તો, 5 હસ્તો દ્વારા ચાલે છે. તો હવે એની અંદર શું છે, પાચન તંત્રની વાત કરીએ તો સ્ટારફિશને જસ્ટ આ રીતે મૂકું તો આ ભાગ થયો ને આ ભાગ થયો, આ વક્ષ ભાગ થયો ને આ પૃષ્ઠ ભાગ થયો, બરાબર. તો નીચેનો જે ભાગ વક્ષ ભાગ છે, બરાબર છે, તો એના જે વક્ષ ભાગ છે ને એ વક્ષ ભાગ હું અહીં દોરું, બરાબર. તો એના વક્ષ ભાગ પર શું છે, મુખ છે, અહીંયા મુખ છે. એટલે તમે દેખો સ્ટારફિશ આમ ચાલે ને તેના મુખ દ્વારા ગ્રહણ કરે છે. ઓકે, અને ઉપરની સાઈડ, આ ઉપરની સાઈડ પર, બરાબર છે, આ ઉપરની સાઈડ પર મળમાર છે. એટલે તમે જુઓ કે જે સ્ટારફિશ છે, સ્ટારફિશમાં પાચન તંત્ર સંપૂર્ણ થઈ ગયો, પાચન નળી તરીકે જોવા મળશે. એની વક્ષ બાજુએ જ આપણને શું થશે, મુખ દ્વાર જોવા મળશે, અને પૃષ્ઠ બાજુએ આપણને શું જોવા મળશે, મળ દ્વાર દેવી જેવી રચના જોવા મળે છે. ક્લિયર? પછી એની અંદર ઉત્સર્જન તંત્ર છે, એ ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો જો કે આ સમુદાયના પ્રાણીઓ છે, એ સમુદાયના પ્રાણીઓ આપણે મૃદુ કંઈ પણ ભણ્યા હતા કે જેની અંદર સોફ્ટ શરીર રચના છે, અહીંયા પણ આ જે પ્રાણીઓ છે એની પણ રચના કેવી છે, નરમ જ રચના છે. આના સમુદાયના પ્રાણીઓ છે, એ સમુદાયના પ્રાણીઓની અંદર ઉત્સર્જન તંત્ર, હું ઉત્સર્જન ન જ બોલી, ઉત્સર્જન થાય છે, બરાબર, ઉત્સર્જન તંત્ર છે એનો અભાવ છે. તંત્ર કેવી રીતે બને કે બધા ઓર્ગન્સ ભેગા થઈને તંત્ર બને, બધા અંગ 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 ભેગા થઈને શું થશે, તંત્ર બને છે. અહીંયા ઉત્સર્જન થાય છે પણ ઉત્સર્જન માટે કોઈ એક અલગ તંત્ર, એટલે ઉત્સર્જન તંત્રનો અભાવ જોવા મળશે. તો કેવી રીતે થાય છે, બરાબર, તો શું થશે કે એની અંદર છે ને, પહેલાં તો સ્ટારફિશને તમે એમ જુઓ છો તો ત્યારે એના મુખ હસ્તોની નીચે, બરાબર, આ મુખ હસ્તોની નીચે આવી રીતે ચલનપાદ જેવી રચના જોવા મળશે, બરાબર છે, અને એના દ્વારા ચલનપાદ, બરાબર છે, આ રીતે ચલનપાદ કરે છે, બરાબર છે. બીજું એના શરીરની અંદર છે ને, આમ એની આંતરિક રચનામાં જોવા મળે છે, એની અંદર પાણી છે, પાણીનો ગ્રહણ થશે, એની આખી રચના છે, એક કેનાલ છે, પછી અહીંયા રિંગ કેનાલ છે, અને પછી શું થશે કે સપોઝ પાણી છે અને પાણી, અને અહીંયા હું રિંગ કેનાલ, તમારી ચોપડીની અંદર મસ્ત આકૃતિ આપેલી છે, અને એનામાંથી આવી રીતે જલવાહિનીઓ, બરાબર છે, પાંચે હસ્તોમાં જોવા મળશે જલવાહિનીઓ. તો એ કેનાલ દ્વારા અહીંયા ઉપરથી પાણીનો સંગ્રહ થશે, પછી આ કેનાલમાં જશે, કેનાલમાંથી રિંગ કેનાલમાં જશે, અને એનામાંથી 5 જલવાહિનીઓ છે, એ જલવાહિનીઓમાં પાણીનું વહન થશે, અને એ પાણીનું વહન થશે તે એ આખું જે તંત્ર બનાવીને એને કહેવાય છે જલવાહક તંત્ર. એટલે કે 16 ત્વચી છે, એ 16 ત્વચીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ થયું, જલવાહક તંત્ર આવેલું છે. આ જ જલવાહક તંત્ર છે, એ જલવાહક તંત્ર છે, એ જલવાહક તંત્ર આજે કોણ હતા, પગ, બરાબર, ચલનપાદ હતા ને, બરાબર છે, ત્યાં પાણી પહોંચાડે છે, બરાબર છે. આ ચલનપાત છે, એ ચલનપાત એક પ્રચલનમાં કાર્ય કરશે, બરાબર છે, ઉત્સર્જનમાં કાર્ય કરશે, અને ખોરાક છે અહીંથી આમ ચાલે છે એટલે શું કરશે, એ ખોરાકને શું કરશે, પકડવામાં પણ મદદ કરે છે, અને એ મુખને આપી દેશે, એટલે એ શું કરશે, આ પગ છે ને, એ પગના આ શું કહેવાય, ચલનપાત ચાલવા જશે આમ આમ, બરાબર છે. તો શું થશે કે એના દ્વારા શું થશે, પાચન શ્વસનની ક્રિયા પણ થશે, ઉત્સર્જનની ક્રિયા પણ થશે, અને એના દ્વારા ખોરાકને પકડે, અને ખોરાકને પકડીને ક્યાં જશે, આ મુખમાં ગયો, બરાબર છે, મુખમાં ગયો, ખોરાકનું પાચન થયું, ને જે પણ મળદ્વાર છે ઉપરથી બહાર ફેંકાય છે. તો અહીંયા તમે જુઓ કે આની અંદર જે 16 ત્વચી પ્રાણીઓ છે એની અંદર આ રીતની રચના જોવા મળે છે. એટલે 16 ત્વચી પ્રાણી બહુ ઇઝી છે, એની બધી રચના તમે જુઓ કે એ પહેલું 16 ધરાવે છે, જે કે અંતકંકાલ છે, કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, એટલા માટે એને 16 ત્વચી પ્રાણી કીધું છે. અંગતંત્ર સ્તરીય આયોજન છે, પછી ત્રિગર્ભસ્તરીય રચના છે, દેહકોષ્ઠી રચના છે, ખાસ મેઇન સેન્ટર્સ કે જ્યારે એ પુખ્ત અવસ્થામાં હોય ત્યારે આપણને
અરિયા સંમિતિ ધરાવે છે અને જો એ ડિંભ અવસ્થામાં હોય તો દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે. એનામાં પાંચ હસ્તો આવેલા જોવા મળશે. તેની અંદર જલવાહક તંત્ર આવેલું છે. જલવાહક તંત્ર અને એ જે જલવાહક તંત્ર છે એ જલવાહક તંત્ર એમને પાચન સોરી શ્વસન ઉત્સર્જનમાં કાર્ય કરે છે અને સાથે સાથે ખોરાકને પકડવામાં પણ મદદરૂપ બને છે. ઉત્સર્જન તંત્ર છે એનો અભાવ જોવા મળશે. પાચન તંત્ર છે એમાં સંપૂર્ણ પાચન તંત્ર છે. વક્ષ બાજુ મુખમાર્ગ છે અને પૃષ્ઠ બાજુ શું છે મળમાર્ગ આવેલું જોવા મળશે. એની અંદર સ્પષ્ટ આપણને લિંગભેદ જોવા મળશે. તેની અંદર આપણને શું થશે બાહ્ય ફલન જોવા મળશે. ગર્ભ જે બાહ્ય પ્રકારનો ગર્ભ જોવા મળશે. તેની અંદર આપણને ડિંભ બરાબર છે. ડિંભ એક વાક્યરચના છે કે તેમાં મુક્ત તરતા ડિંભ જોવા મળશે. એટલે બાહ્ય ફલન છે અને મુક્ત તરતા ડિંભ જોવા મળે છે. તો અહીંયા 16 પછી પ્રાણ સમુદાય છે તે તમે દેખો કે ઘણો નાનો છે. ઉદાહરણ છે સમુદ્ર તારા છે, પછી સમુદ્ર કાકડી છે, સ્ટારફિશ છે, સાગર ગોટા છે, એ બધા જ એ ઉદાહરણ એનો સમાવેશ થતો જોવા મળે છે. તો અહીંયા તમે દેખો કે જે 16 ત્વચી પ્રાણી છે એ 16 ત્વચી સમુદાય છે એ અહીંયા પૂર્ણ થાય છે. ચાલો હવે આના પછીનો જે સમુદાય છે એ સમુદાયની વાત કરીએ. આ જે સમુદાય છે સામી મેરુદંડી, સામી મેરુદંડી. તો તમે 16 ત્વચી સમુદાય ભણ્યા અને એ 16 ત્વચી સમુદાય પછી આપણને એક સમુદાય ભણવાનો છે સામી મેરુદંડી વિશે ભણવાનો છે. અને આ જે છે ને હું આમ લખું શું થાય મેરુદંડી થયું. તો આપણને અમેરુદંડી અને મેરુદંડી આપણ જે ક્લાસિફિકેશન કર્યું તો એની અંદર શું થશે કે 16 ત્વચી પછી શું થાય મેરુદંડી. ઓકે તો શું થતું તો કે આ જે સામી મેરુદંડી છે એની અંદર બાલાના ગ્લોસસ ઉદાહરણ આવે છે. તો આ જે પ્રાણીઓ છે એટલે એને પહેલાં મેરુદંડમાં મૂક્યા હતા એટલે મેરુદંડીના ઉપસમુદાયમાં મૂક્યા હતા. પછી એના લક્ષણો થોડાક અલગ આવ્યા એટલે એને અલગ કર્યા અને એને આધારે એક અલગ સમુદાય આપ્યું સામી મેરુદંડી. બરાબર છે. એટલે આનો પહેલાં ક્યાં સમાવેશ થયો હતો કે મેરુદંડ છે એના ઉપસમુદાયમાં એનો સમાવેશ થતો. પાછળથી એના લક્ષણોને આધારે ડિફરન્સ મેરુદંડ કરતાં બહુ અલગ છે કે એટલા અલગ છે આપણે જોઈશું એને. તો એટલા માટે એને એક અલગ સમુદાયમાં મૂક્યા જેને સામી મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. આ જે સમુદાયના પ્રાણી છે એ સંપૂર્ણ દરિયાવાસી બરાબર છે. દરિયાવાસી જ છે. એકાકી પણ હોય અને વસાહતી સ્વરૂપે પણ જોવા મળે પણ આમ તો મોસ્ટ ઓફ એકલા એકલા જ જોવા મળશે. એકાકી સ્વરૂપે છે. હવે તમે જો કે આ સામી મેરુદંડી છે એના લક્ષણો છે ને એની આપણને રચના તો આપણને શું થશે કે એ કેવી રચના ધરાવે છે. તો જો આ સામી મેરુદંડી છે ને એની અંદર બાલાના ગ્લોસસનો સમાવેશ થતો હોય છે અને એ જે બાલાના ગ્લોસસ છે એની અંદર આ પ્રાણી સમુદ્રની અંદર છે અને સમુદ્રની અંદર સૌથી તળિયે તળિયામાં કેનાલ બનાવીને રહે એટલે અંદર ગુફામાં અંદર બરાબર છે. એ કેનાલ બનાવીને એની અંદર રહેતા જોવા મળશે. એટલે કે એ જે છે ને આ દરિયો છે ને એની અંદર શું થશે ગુફા છે બરાબર છે. એટલે કે પાણી છે અને પાણીનો દરિયાની અંદર માટી સૌથી નીચેનું લેયર એની અંદર અહીં રહે સૌથી અંદર રહે છે બરાબર છે. તો અહીંયા કેવી રીતે રહે છે તો જો કે એ પાણી છે અને પાણીની અંદર જે માટી છે એ માટીની અંદર આ રીતે રહે છે. આ રીતે કેનાલ બનાવીને એની અંદર રહે છે બરાબર છે. અહીંયા બાલાના ગ્લોસસ એનિમલ રહ્યો. આ બાલાના ગ્લોસસ છે સુંડ ગ્રંથિ કોલર કોષો છે પછી એની અંદર આ રીતે પૂંછડી બેઠા છે. એ બહાર આવતા નથી એ અંદર ને અંદર જ રહે છે. એની અંદર આપણને કોઈ જ બાહ્ય બહારથી કોઈ રચના જોવા મળતી નથી બરાબર છે. એટલે એની અંદર આપણને જે રચના જોવા મળશે તો એના ભાગમાં શિર્સ છે પછી બંને જોડતી ગ્રીવા કોલરના કોષો જોવા મળશે અને ધડ અને પછી પૂંછડી જેવી એની રચના જોવા મળશે. આ રીતની એની રચના છે. તમારી ચોપડીની અંદર આ રીતે આપેલું જ છે. અહીંયા શિર્સ છે પછી આ કોલર કોષો છે પછી અહીંયા આપણે ધડ અને પછી અહીંયા શું થશે પૂંછડી બરાબર છે. આ રીતની એની આકૃતિ તમારી ચોપડીની અંદર આપેલી છે બરાબર છે. અહીંયા તમે શિર્સ પણ તમે કહી શકો અથવા તો ત્યાં તમને સુંડ ગ્રંથિ આવેલી છે પછી અહીંયા કોલર કોષો છે અને આ તમે અહીંયા
જોડતો ભાગ તમે શું કહી શકો છો, ગ્રીવા કહી શકો છો. અને આ ભાગ તમે આખો જે નળાકારનો ભાગ છે એટલે ધળ પ્રદેશ તરીકે ઓળખમશે. અને શું થશે, પૂંછડી જોવા મળશે. તો આ જે પ્રાણી છે એ પ્રાણીની અંદર આ રીતની રચના જોવા મળે છે. એટલે આપણે જોઈએ કે જો એની રચના તમે ચોપડીની અંદર આપેલી છે તો આપણે એને અચ્છું ક્લિયર બરાબર કરી જોઈએ કે કેવી રીતે ચોપડીની અંદર આપ્યું છે. તો જો તમારા ચોપડીની અંદર આ રીતનો ભાગ દોરી દઉં, પછી આ રીતનો દોર દઉં, પછી આ રીતનો બરાબર અહીંયા તમને આ રીતની રચના આપેલી છે ને આ રીતની રચના બરાબર છે. ઓકે, તો અહીંયા તમે જુઓ કે આપણે જે દોર્યું સીડ્સ મેં તમને કીધું બરાબર છે. આમ નોર્મલી આપણે શું કહીએ કે સીડ્સ ધડ એવા વિસ્તારમાં શરીર વહેંચેલું છે તો આપણે જસ્ટ લાઈક સીડ્સ કહીએ છીએ. પણ અહીંયા આનું નામ છે ને સુંડ છે, કારણ કે એ આખી રચના છે ને મેં સીડ્સ કીધું પણ એની રચના જ્યારે વૈજ્ઞાનિકે એની રચના જોઈ, સીડ્સની રચના જોઈ તો બિલકુલ અલગ જ ટાઈપની રચના જોવા મળી. હાથી છે ને હાથીના સુંડ જેવી રચના જોવા મળી. તેમણે કીધું આ સીડ્સ તો નથી બરાબર છે, કંઈક અલગ ટાઈપની રચના છે એટલે એમણે સુંડ નામ આપી દીધું બરાબર છે. અને ત્યાં એક ગ્રંથિ આવશે, સુંડ ગ્રંથિ. આગળ આપણે જોઈએ પછી અહીંયા જે ભાગ જોડાણ ધરાવે છે આપણે ગ્રીવા કહીએ, અરે આપણે શું કહીએ છીએ કોલર તરીકે ઓળખવામાં આવે છે. ચોપડીની અંદર ગ્રીવા છે અને કૌંસમાં કોલર લખેલું છે. પછીનો જે ભાગ છે આપણે ધડ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે ટ્રંક કહીએ છીએ. ને પાછળ એનો ભાગ છે જે નળાકાર પૂંછડી જેવી રચના ધરાવે છે. ક્લિયર? તો આ સર ચોપડીની અંદર તમને જે આકૃતિ આપી છે એને આપણે જે સીડ્સ અને ધડ એવા ભાગમાં વિભાજિત કર્યા છે એટલે કે આ જે બાલાના ગ્લોસસ છે અથવા તો સામી મેરુદંડી પ્રાણીઓ છે એ સામી મેરુદંડી છે એ દરિયામાં માટીની નીચે ગુફા બનાવી અથવા તો એક ટ્યુબમાં બરાબર છે. આપણે કીધું કે ટ્યુબ વ્યાસી પ્રાણી છે તો એની અંદર બેઠો છે, કોઈ દિવસ બહાર નતા આવતો. તો આ રીતે એ રચના ધરાવે છે. ક્લિયર? હવે શું થશે કે એની જો રચના જોઈએ તો આપણે અંદર જ છે એટલે કે બધું જ અંદર જ આની અંદર જ બધી પ્રોસેસ કરે. ક્લિયર? તે શું કરશે તો પહેલાં પાણી છે એને પાણી મળવાનું જ છે, કન્ટિન્યુઅસ પાણી તો અંદર જવાનું જ છે બરાબર છે. એટલે એને શ્વસન છે એ શ્વસન એ ઝાલરો દ્વારા કરે છે, ગિલ્સ દ્વારા, ઝાલરો દ્વારા એ શું કરે છે શ્વસનની ક્રિયા કરે છે. એનું રુધિરાભિસરણ તંત્ર કહીએ તો રુધિરાભિસરણ તંત્ર કયા પ્રકારનું થયું, બંધ પ્રકારનું થયું. ક્લિયર? હવે એની અંદર તમે જુઓ કેમ ઉત્સર્જન કેવી રીતે કરે છે. તો ઉત્સર્જન આપણે એવું કીધું કે ઉત્સર્જન કેવી રીતે કરશે તો એની અંદર ઉત્સર્જન માટે એની પાસે બરાબર છે અહીંયા આ સુંડ હતું બરાબર છે, ત્યાં એક ગ્રંથિ આવેલી છે અને એ જે ગ્રંથિ છે એનું નામ છે સુંડ ગ્રંથિ. નામ જુઓ સુંડ ગ્રંથિ. અને એ સુંડ ગ્રંથિ દ્વારા ઉત્સર્જન કરે છે, નથી જોવાતું તો બીજી બોલપેનથી બીજી ચોકથી લખીએ સુંડ ગ્રંથિ. સુંડ વિસ્તારમાં આવેલી છે એટલે ત્યાં કઈ ગ્રંથિ હશે, સુંડ ગ્રંથિ હશે બરાબર છે. આ રી સુંડ ગ્રંથિ. એ સુંડ ગ્રંથિ દ્વારા કઈ ક્રિયા કરે છે, ઉત્સર્જન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. સામી મેરુદંડી પ્રાણીઓ છે એની અંદર ઉત્સર્જનની ક્રિયા કોના દ્વારા થાય છે, તો સુંડ ગ્રંથિ દ્વારા ઉત્સર્જનની ક્રિયા થાય છે. એની અંદર જ્યારે પાચનની ક્રિયા છે તો શું થશે, એ જે પણ કોઈક પાણી છે ને, હા પાચનની વાત કરીએ તો પાચન કેવી રીતે થશે તો શું થશે, એ કોઈ જીવને પકડતો નથી પણ શું કરશે, માટીને ખાય. માટીને ખાય એટલે શું થશે કે એના શરીરમાં એના શરીરની રચના એવી છે કે માટી છે ને એ માટીને ખાય, માટીમાંથી ગાળણ કરીને ખાય એટલે માટીમાંથી જેટલા પણ જરૂરી ઘટકો હોય ને એ ખાઈ જાય. ઇવન પાણી છે એ પાણીને પણ ફિલ્ટર કરીને ખાય એટલે પાણીની અંદર શું હોય, તો શું હોય, પ્રજીવો હોય, ફાઇટોપ્લેન્કટોન હોય બરાબર છે, એને એ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. એટલે એ પાચનમાં પણ વિશેષતા છે કે માટી અને પાણીને ફિલ્ટર કરીને ખાઈ જાય છે, એના જેટલા પણ પોષક ઘટકો હોય છે એ ખાઈ જાય છે, કારણ કે એને કન્ટિન્યુઅસ પાણી તો મળવાનું જ છે, એને ખાય છે. અને એ મળત્યાગની ક્રિયા છે, એ મળત્યાગની ક્રિયા જે પૂંછડી છે એના દ્વારા શું થશે, બહારની તરફ શું કરે છે, મળત્યાગ કરે છે બરાબર. તો આ રીતે તમે જુઓ કે આ શરીરની રચના કેવી રીતે છે, તો તમે જુઓ કે આ સમુદાયના પ્રાણીઓ છે એ સમુદાયના પ્રાણીઓ છે, દરિયા સંપૂર્ણ દરિયાવાસી છે, દરિયાની અંદર માટીની નીચે જોવા મળશે, ત્યાં તે કેનાલ બનાવશે, તે ટ્યુબ કેનાલ છે એની અંદર જોવા મળશે. શરીરની રચના જોઈએ તો એની અંદર આપણને ત્રણ ભાગ આપણને જોવા મળશે, સુંડ જોવા મળશે, કોલર કે ગ્રીવા કહી શકીએ છીએ આપણે, અને ધડ વિસ્તાર છે એના પાછળનો ભાગ
પૂંછડી બરાબર છે એવી રચના ધરાવે છે અને એના શરીરની રચના જો એટલે કે એ શરીર એના જ્યારે પાણીની અંદર છે એટલા માટે પાચનતંત્ર છે એ પાચનતંત્રમાં શું કરશે પાણી અને માટીને ગાળણ કરીને જરૂરી ઘટકો ખાઈ લે છે મળ ત્યાગ કરે છે પછી સુંડ છે એ સુંડ વિસ્તારમાં સુંડ ગ્રંથિ આવેલી છે સુંડ ગ્રંથિ છે એના દ્વારા શું કરે છે એ ઉત્સર્જનની ક્રિયા કરે છે શ્વસન છે એ શ્વસન છે એની અંદર ઝાલરો આવેલા છે અને એ ઝાલર દ્વારા શ્વસનની ક્રિયા કરે છે ક્લિયર લિંગભેદ તો જોવા મળે છે અને એની અંદર પણ બાહ્ય ફલન આપણને જોવા મળશે ગર્ભ વિકાસ જોવા મળશે અને અહીંયા ડિંબ જે છે એ ડિંબ એટલે શું થશે બાહ્ય ફલન જોવા મળશે એટલે શું થશે એની અંદર બે પ્રકાર છે બરાબર છે બે પ્રાણી છે આ નવ પ્રાણી છે અને આ માદા પ્રાણી છે નવ પ્રાણી છે એ નર પ્રાણી છે એ શુક્રકોષનો પાણીમાં ત્યાગ કરશે કારણ કે તે પાણીમાં છે અને માદા છે એ માદા અન્નકોષનો ત્યાગ કરશે અને શુક્રકોષ અને અન્નકોષનો ત્યાગ થશે એટલે યુગમનનનું નિર્માણ થયું એટલે શું થશે કે એ ફલન છે એ બહાર જ કરે છે ગર્ભનો વિકાસ પણ પાણીમાં થયો છે અને એ ડિંબ તૈયાર થયો અને એ જે ડિંબ છે તેને કહે છે ટોર્નેરિયા ડિંબ તરીકે ઓળખવામાં આવે છે આ જે ડિંબ છે એનું નામ શું છે ટોર્નેરિયા ડિંબ તો આ રીતે એની અંદર ઉદાહરણ છે બાલાના ગ્લોસસ બરાબર છે તો અહીંયા તમે જો કે સામી મેરુદંડી છે એ સામું મેરુદંડીમાં આયોજનનું સ્તર કયું કયું હશે હવે જો તો આયોજનનું સ્તર તો દર વખતે સેમ જ રચના થઈ કઈ થઈ તમારી અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળશે પછી કયા પ્રકારના પ્રાણી થશે કઈ પ્રાણીઓ હશે ત્રિગર્ભસ્તરી દેહ કોષ્ઠી પછી દ્વિપાર્શ્વ સમમિતિ રચના ધરાવે છે અને એને અનુલક્ષીને આપણને ક્યાં છે સંપૂર્ણ દરિયામાં જોવા મળે છે એની રચના છે પાચનતંત્ર છે એ પાચનતંત્રમાં મુખ અને મળમાર્ગ બે છે પછી શ્વસન ઝાલરો દ્વારા કરે છે ઉત્સર્જન છે એના માટે કઈ ગ્રંથિ આવેલી છે સુંડ ગ્રંથિ આવેલી જોવા મળશે શરીર ત્રણ ભાગમાં આપણે આમ દેખવા જઈએ તો સુંડ છે ગ્રીવા છે જેને આપણે કોલર પણ કીધા છે અને ધળ વિસ્તારમાં ધરાવે છે પછી એની અંદર લિંગભેદ જોવા મળશે નર અને માદા અલગ અલગ જોવા મળશે શુક્રકોષ અને અન્નકોષનો પાણીમાં ત્યાગ થશે બહાર ફલન થાય છે એટલે બાહ્ય ફલન થાય છે ગર્ભનો વિકાસ પણ બહાર થાય છે જે ડિંબ તૈયાર થયો એને ટોર્નેરિયા ડિંબ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ રીતે આપણે બે સમુદાયની વાત કરી એક સમુદાય થયો સુર સ્વચ્છી પ્રાણી સમુદાય અને બીજો થયો તમારો સામી મેરુદંડી અને આપણે હવે આગળ મેરુદંડી સમુદાય છે એનો આપણે અભ્યાસ કરીશું